સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળા વતી હું મયુરી દવે આપ સૌનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તોનો ભાગ 2 શરૂ કરીશું. તો ચાલો પાઠ્યપુસ્તક કાઢો તો જોઈ. હવે જો પાના નંબર 56 ઉપર વાડકાઓ દોરેલા છે. અહીં એક જ પ્રકારના વાડકાઓના જુદા જુદા બે દેખાવ છે. હવે જો વાડકા છે ને એ જોતા આપણને એમ જ લાગે કે આ બધા સરખા જ છે, બરાબર. આ એક જે છે અને આ બીજો ચિત્ર છે. હવે ક્યાં ચિત્રમાં વાડકાઓ ઊંધા છે? ચાલો વિચારો તો જોઈ. તમે કહેશો કે મિસ બે નંબરમાં, તો સાચું છે. દ્રષ્ટિથી આપણને જોઈએ તો આપણને બધા વાડકા છે ને ચિત્તા જ લાગે, પરંતુ અહીંયા આપણે જોશું તો બે નંબરમાં જે છે એ વાડકાઓ ઊંધા છે. તો જો હવે જવાબ શોધવા માટે બાજુના દેખાવના ચિત્ર નંબર 3 જો. આ ચિત્રને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા વાડકા જે છે એ ઊંધા છે. હવે આપણે આગળ જોઈએ. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બતાવો. જે વસ્તુ જે છે એ બાજુનો અને ઉપરનો દેખાવ કેવો છે? તો જો આ જે છે એ ભૂંગળું છે. ભૂંગળુંને બાજુએ ઉપરથી જોતા આવી દેખાશે અને બાજુએથી જોતા આવી દેખાશે. અને આ છે ગળણી. ગળણીને ઉપરથી જોતા આવી દેખાશે અને ગળણીને બાજુએથી જોતા આવી દેખાશે. આવી અનેક વસ્તુઓ તમારા ઘરમાં પણ છે કે જેને બાજુએથી જોતા અને ઉપરથી જોતા અલગ અલગ લાગે. હવે જો તમારે શું કરવાનું છે, તો કે તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ તમારે અહીંયા દોરવાનો છે, બરાબર. જે તમારો બૂટ હોય ને એનું પહેલાં બાજુનો દેખાવ કેવો છે, પછી સામેનો દેખાવ કેવો છે અને ઉપરનો દેખાવ કેવો છે, આ સરસ મજાનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે અને પછી ફોટો પાડીને મને મોકલવાનો છે. ચાલો બાળકો, હવે આપણે પાના નંબર 57 ઉપર જઈએ. ત્યાં એક ગપ્પુના ઘરની પાછળનો બગીચો આપેલો છે. અહીંયા ગપ્પુનું ઘર છે અને એની પાછળ એક બગીચો જે છે ને એનું ચિત્ર આપેલું છે. અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે તે ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. હવે જો મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો. હવે અહીંયા તમને 4 દરવાજા આપ્યા છે. કયા કયા? તો કે અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. આ બગીચાની અંદર જવા માટેના 4 જુદા જુદા ગેટ આપેલા છે. આ 4 દરવાજાથી તમે બગીચાની અંદર આવી શકો. બધી બાજુમાં જમણી ડાબી બાજુઓ આપેલી છે. જમણી ડાબી બાજુઓ ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવાના છે. હવે અહીંયા મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો. તો ચાલો આપણે અહીંયા કયો આવશે? તો કે અહીંયા મીઠાઈની દુકાન છે, બરાબર. મીઠાઈની દુકાનની બાજુમાં કયું છે? તો કે એ. તો આપણે અહીંયા એ ઉપર બોર્ડ કરવાનું છે. હવે અહીંયા બીજો પ્રશ્ન છે કે ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? હવે અહીંયા તો છે ભાઈ ગપ્પુનું ઘર. ગપ્પુના ઘરની બાજુમાં કયો દરવાજો છે? તો કે દરવાજો સી. તો અહીંયા આપણે લખશું કે દરવાજો સી. હવે જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાંકડો તમારી કઈ તરફ હશે? તો જોઈએ, આપણે બી દરવાજા ઉપરથી પસાર થઈએ. જો આપણે બી દરવાજાથી પસાર થયા એટલે આ બાજુ જે છે જમણો હાથ છે એ જમણી બાજુ, અને આ બાજુ જે છે એ ડાબો હાથ છે એ ડાબી બાજુ કહેવાશે. આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો બી માંથી પસાર થયો એટલે બાંકડો જે છે એ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આપણે ડાબી બાજુ ઉપર ગોળ કરવાનું છે. જ્યારે સુહાસીની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો, તો તે ક્યાં દરવાજાથી પ્રવેશી હશે? ચાલો આપણે જોઈએ. તો બાળકો, એની માટે મેં શું કર્યું? તો કે ચોપડી ઊંધી કરી. હવે એને છે ને સુહાસીની જે છે ને એ ડી દરવાજાથી પ્રવેશે છે, ત્યારે એને ફૂલનો ક્યારો જે છે ને જમણી બાજુ, આપણો જમણી બાજુનો ભાગ થશે ને એટલે જમણી બાજુ જે છે એ ફૂલનો ક્યારો છે. એટલે આપણે અહીંયા કે સુહાસીની જ્યારે બગીચામાં પ્રવેશી ત્યારે તે ડી દરવાજામાંથી પ્રવેશ કર્યો
હશે. હવે એની પછીનો પ્રશ્ન છે કે જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું છે? હવે સીમાંથી આપણે પ્રવેશીએ એટલે આપણે સૌથી નજીક શું થશે? તો કે ચિચવો. એટલે અહીંયા આપણે ચાર જવાબ ઉપર સર્કલ અથવા તો સાચાની નિશાની કરશું. અહીંયા આવશે ચિચવો. હવે આપણે પાના નંબર 58 ઉપર જોઈએ. ઇસ્માઇલનું ઘર. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. જો બાળકો, આની અંદર આપણે સરનામું કેવી રીતે આપવું જોઈએ ને એની વિશેનો પણ અભ્યાસ મેળવશું. રસ્તાનો નકશો અહીં આપેલો છે. જો એને અહીંયા નકશો આપેલો છે કે અહીંયા શ્રીજાતાનું ઘર છે, અહીંયા ઇસ્માઇલનું ઘર છે. તો જો ઇસ્માઇલે શ્રીજાતાને આ મુજબ કહ્યું, તારા ઘરથી દૂધ કેન્દ્ર ઉપર પહોંચી જા, પછી ડાબી બાજુ વળાંક લે. તો જો અહીંથી એને દૂધ કેન્દ્ર સુધી પહોંચી ગઈ, પછી આપણે ડાબી બાજુ એટલે આ બાજુની સાઈડ થશે, ડાબી બાજુ વળાંક લે. બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ. બીજા આ પેલો નહીં ના, બીજા ચાર રસ્તેથી જમણી તરફ પુલ પર ચાલી જા, ત્યારબાદ સીધી ચાલ. એટલે કે અહીંથી આપણે સીધા ચાલવાનું છે. પછી જમણી બાજુ વળીને 100 મીટર આવ. પછી જમણી બાજુ એટલે કઈ બાજુ થશે? આ બાજુ. મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું પહેલું ઘર છે. હવે જુઓ બાળકો, હવે એણે રસ્તો બતાવ્યો ને, એમાં જમણી બાજુ વળવાથી આ બાજુ જવાય છે. હવે ઇસ્માઇલનું ઘર તો ઓલી બાજુ છે, એટલે ઇસ્માઇલે શ્રીજાતાને સરનામું આપવામાં કંઈક ભૂલ કરેલી છે. તો શું ભૂલ કરી? તો કે પુલમાં આવ્યા પછી એને જમણી બાજુની જગ્યાએ કઈ બાજુ વળવાનું કહેવું જોઈએ? તું ડાબી બાજુ. બરાબર, આ જે છે ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. તો શ્રીજાતાને ઇસ્માઇલે એમ કહેવું હતું કે તારે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ 100 મીટર ચાલશો એટલે બગીચો આવશે. બરાબર ને? બગીચાની બાજુમાં જ ઇસ્માઇલનું ઘર છે. તો ઇસ્માઇલ ક્યાં ખોટું બોલ્યું છે? તો મેં તમને સુધારીને સમજાવ્યું, તો તમે પણ એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર સીજાતા ચાલે તો તે ક્યાં પહોંચશે? તો કે ઇસ્માઇલના ઘરથી વિરુદ્ધ બાજુમાં પહોંચશે ને, કેમ કે ઇસ્માઇલનું ઘર જે છે એ પુલની ડાબી બાજુ છે અને એડ્રેસ જ્યારે ઇસ્માઇલે આપ્યું ત્યારે એણે જમણી બાજુનું એડ્રેસ આપ્યું, તો ઇસ્માઇલના ઘરથી વિરુદ્ધ બાજુમાં તે પહોંચશે. હવે ઇસ્માઇલના ઘરથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. તમારે શું કરવાનું છે ભાઈ? તો કે ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે કેવી રીતે જવાય તેનો સરસ મજાનો આવી રીતે લખતા હો ને એવો વિડીયો બનાવીને મોકલવાનો છે. ચાલો બાળકો, હવે આપણે પાના નંબર 59 ઉપર જોઈએ. અહીંયા એ પૂછે, ગિલ્લી અને મોટું ખોખું. ધોરણ 3ના ગણિત ગમ્મત પુસ્તકની ગિલ્લી કીડી તો તમને યાદ જ હશે. એક દિવસ ગિલ્લીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું. તમે જુઓ, આ જે છે એ રમતના પાસાઓની જ બાજુઓ આપેલી છે. બરાબર, રમતના પાસાઓ તમારા બધાના ઘરે તો હશે જ, કેમકે અત્યારે કોરોના કાળમાં તમે લોકોએ અલગ અલગ જાતની ઘણી બધી રમતો રમી હશે જેમાં રમતના પાસાનો ઉપયોગ કર્યો હશે. હવે ગિલ્લી તેના ફરતે ચાલી અને ડાબી તરફ વળી. હવે તેણે મોટા ખોખાની બીજી સપાટી જોઈ. ગિલ્લી મૂંઝાઈ, આ તે કેવું ખોખું? તેણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો તો ખોખું આવું દેખાતું હતું. જો પહેલાં એણે જોયું તો અહીંયા નીચે ઊભી હતી જ્યારે ત્યારે એને ખોખું મોટું લાગતું હતું, પરંતુ પછી એણે ઉપર ચડીને જોયું તો એને ખોખું કંઈક આવું દેખાતું હતું. તમે અનુમાન કરી શકશો કે તે ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો તમે કહેશો કે મીન્સ એ છે રમતનો પાસો, કેમકે તમે રમતના પાસાની અંદર આવી રીતે અંક લખેલા જોયેલા હશે. જો અત્યારે મારી પાસે એક રમતનો પાસો છે, એમાં તમે અંક લખેલા જોયેલા છે. હવે આમાં એક જાદુ છે. શું જાદુ છે? તો કે જે રમતનો પાસો હોય એમાં 6 બાજુઓ હોય છે. બરાબર, 1, 2, 3, 4, 5 અને 6.
હવે આ છએ છ બાજુઓમાં વિરુદ્ધ દિશાની જે બાજુઓ હોય છે, જેમ કે આ એક છે, એકની વિરુદ્ધ થશે અહીંયા, તો ત્યાં આવશે છ. હવે વિરુદ્ધ બાજુઓની જે સંખ્યાનો સરવાળો છે એ સાત હંમેશા થાય છે. આ રમતના પાસાઓમાં પણ તમને જોવા મળશે. હવે જો અહીંયા છે પાંચ, પાંચની વિરુદ્ધ દિશાની અંદર હશે બે. જો તો પાંચને બે કેટલા થાય? સાત. હવે અહીંયા છે ચાર, ચારની વિરુદ્ધ દિશામાં હશે ત્રણ. ચારને ત્રણ સાત. એટલે કે રમતના પાસાની અંદર જે અંક ગોઠવેલા હોય છે એમાં વિરુદ્ધ દિશામાં જે અંક લખેલા હોય એનો સરવાળો સાત થાય છે. ચાલો હવે આપણે થોડાક પ્રશ્નોના જવાબ જોઈએ કે આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો સાત થવો જોઈએ. આજે ખોખું જે છે એની અંદર પણ આપણે રમતના પાસાની જેમ સરવાળો કરી અને અંક લખવાના છે કે જેથી સરવાળાની જે જવાબ જે છે એ સાત આવવો જોઈએ. હવે પહેલો પ્રશ્ન છે કે પાંચ અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો મેં તમને પાસામાં સમજાવ્યું તે રીતે કે પાંચના બીજી બાજુ બે અંક હશે. આપણે કેવી રીતે જવાબ મેળવીએ? તો કે સાત કુલ છે, સાતમાંથી પાંચ બાદ કરીએ તો બે આવે. બરાબર, સાતમાંથી પાંચ બાદ કરો એટલે જવાબ આવશે બે. ચિત્રના તળિયે કયો અંક હશે? તો જો ચિત્ર જે છે એમાં ઉપર એક આપ્યો છે, તો આપણે શું કરશું? તો કે સાત કુલ ટોટલ સરવાળામાંથી આપણે એક બાદ કરી નાખીએ તો જવાબ શું આવ્યો? છ. એટલે કે તળિયામાં છ નંબર લખેલો હશે. હવે જો ગિલ્લી પાંચ અંકથી ડાબી તરફ વળે, એટલે કે અહીંયા પાંચ આપેલા છે એની ડાબી તરફ વળે, તો કેટલા લખેલા હશે? તમે કહેશો કે મિસ ત્યાં ત્રણ લખેલા હશે. તમે કેવી રીતે વિચાર્યું ભાઈ? તો તમે લોકોએ ગણતરી કરી હશે કે અહીંયા આપ્યા છે ચાર, સાતમાંથી ચાર બાદ કરીએ તો કેટલા રહે? ત્રણ. એટલે કે ચારની વિરુદ્ધ દિશામાં ત્રણ આવેલા હશે. હવે જો તમે ખોખાને ખોલશો તો તે કંઈક આવું દેખાશે. સાચું છે, ચિત્ર શોધો. હવે આપણે ખોખાને ખોલીએ તો તમે જોવો આ જે એ જે છે એ પાંચ, પાંચને બે કેટલા થાય? સાત. આ બે સામા સામી આવશે, ત્રણ. ચારને ત્રણ સાત, અને છને બે એ એટલે કે એ આકૃતિમાં જે રીતે બતાવી છે એ રીતે ખોખામાં અંક લખેલા હશે. બીમાં સીમાં અને ડીમાં શું છે ચાલો આપણે જોઈએ. તો કે અહીંયા સામ સામેની બાજુ આ થશે છ અને પાંચ. છ ને પાંચ તો અગિયાર થાય છે, સરવાળો સાત થતો નથી એટલે આ ચાલશે નહીં. સીમાં જોઈએ છ ને બે આઠ થાય છે એટલે આ પણ ચાલશે નહીં. હવે આમાં જોઈએ તો પાંચને બે સાત, આ પાંચને બે સાત થઈ જાય છે, પણ અહીંયા છ ને ત્રણ નવ થાય છે. હવે આપણે તો જોયું કે વિરુદ્ધ દિશાની બાજુઓના સરવાળો સાત થવો જોઈએ, બરાબર, એટલે આ પણ આવશે નહીં. હવે જો આવી રીતે તમારે પણ ખોખાની રમત કરવાની છે, પાસાનો ઉપયોગ કરી અને તમે લોકો આ વસ્તુ બનાવવાનો પણ પ્રયત્ન કરજો. હવે જો તમારે શું કરવાનું છે? તો કે જાડા કાગળ પર આ મુજબના આકારો દોરો, તેને કાપો અને જુદી જુદી સપાટી પર જુદા જુદા રંગો કરો. તમે આ ખોખાનો ઉપયોગ રમત રમવા માટે પણ કરી શકશો. તો આ સાથે આપણે પ્રકરણ નંબર 5 પૂર્ણ કરીએ છીએ. આવજો બધા.